Good morning, Shuprabhat. Good morning, Gujarat Ma. Aap sarvenu hardik swagat chhe. Ane hun chu Mittal Patel. Shiyalani sharuat thai gayi chhe. Phool gulabi thandi pan savar savar ma pade chhe. Aa thandi no anand maanvani pan ek maja hoy chhe. ઘણા બધા લોકો સવાર સવારમાં પોતાની હેલ્થ પ્રત્યે જે પણ સભાન હોય તે લોકો નીકળી પડે છે આ ઠંડીનો આનંદ મેળવવા માટે. અને ગુડ મોર્નિંગ ગુજરાત અત્યારે આવી પહોંચ્યું છે યોગ સેન્ટરમાં. ઘણા બધા લોકો અહીંયા આવે છે, યોગ શીખે છે અને યોગથી તેમને ફાયદા પણ થાય છે. તો ચાલો આજે મુલાકાત લઈએ યોગ સેન્ટરની. ગુડ મોર્નિંગ ગુજરાત અત્યારે આવી પહોંચ્યું છે યોગા સેન્ટરમાં. ઘણી બધી સ્ત્રીઓ પોતાના માટે સમય કાઢે છે, હેલ્થ પ્રત્યે અવેર થઈ છે સ્ત્રીઓ. ચાલો તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? નીલાબેન. નીલાબેન, નીલાબેન તમે તમારા માટે સમય કાઢી રહ્યા છો, યોગા કરી રહ્યા છો, આજે ગુડ મોર્નિંગ ગુજરાત તમને મળવા માટે આવી રહ્યું છે, શું કહેવા માંગશો? એટલે દરેક સ્ત્રીએ પોતાના માટે, પોતાની હેલ્થ માટે ટાઈમ કાઢવો જોઈએ. એવું નથી કે આપણે આખો દિવસ આપણા ફેમિલીમાં જ કોન્સન્ટ્રેટ થઈને રહેવું જોઈએ, પોતાના માટે પણ થોડું ટાઈમ કાઢવો જોઈએ. આપણી ફેમિલીએ છે પણ આપણે પોતે પોતાના માટે કંઈક છીએ એવું ફીલ કરવું જોઈએ. આપણે પોતાના બોડી માટે, તમે પોતાને સારી રીતે મેન્ટેન કરી શકશો તો પોતાના ફેમિલીને તમે વધારે આમ કોન્સન્ટ્રેટ, આમ વધારે એમને સમજી શકશો, વધારે રીતે એમને હેન્ડલ કરી શકશો. તમારું બોડી સારું હશે તો તમે ફેમિલીને વધારે એમ મેન્ટેન, એ રીતે સારી રીતે તમે એમને કહી શકો. નીલાબેન કહી રહ્યા છે કે જો તમે તમારા માટે સમય કાઢશો તો તમારા પરિવારજનોને પણ એટલો જ ફાયદો થશે અને તમારામાં કોન્ફિડન્સ પણ આપશે. બીજા બહેનો સાથે પણ વાત કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? ચંદ્રિકા પરસાણા. ચંદ્રિકાબેન, તમે તમારી હેલ્થ પ્રત્યે સભાન થયા છો અને યોગાથી તમને કેટલા ફાયદા થયા છે? યોગાથી બહુ બધા ફાયદા થાય છે. જે આપણને હાડકામાં પેઇન હોય, શરીરમાં જે બીજા બધા પેઇન થતા હોય એ બધાય કંટ્રોલમાં આવી જાય છે. એની સાથે આપણને કોઈ પણ જાતનો રોગ પણ થતા નથી અને શરીર એકદમ હેલ્ધી રહે છે. શરીર એકદમ હેલ્ધી રહે છે. સાથે સાથે વાત કરીએ, તમે કેટલા સમયથી આવો છો યોગામાં? મેં તો આજે 12 દિવસ થયા. આજ 12 દિવસ થયા એટલે શરૂઆત જ છે. ઘણા બધા લોકોને એવું થતું હોય કે મારે યોગા કરવા છે, એક્સરસાઇઝ કરવી છે, જિમમાં જવું છે, પરંતુ સમય એવો હોય છે, સમય નથી કાઢી શકતા, પોતાના બિઝી શેડ્યુલમાં આવી જતા હોય છે. તમે સમય કાઢીને આવ્યા છો, 12 દિવસ થયા છે, તો તમને કેટલું રિલેક્સ ફીલ થાય છે, કેટલા ફાયદા થયા? મને આજે એવું લાગે છે કે બહુ શરીર એકદમ આપણું હળવું ફૂલ થઈ જાય. આપણે કસરત કરીએ એટલે થાક નથી લાગતો શરીરમાં, કોઈ પણ કામ કરો તો આમ એકદમ સ્ફૂર્તિમાં હોય ને એવું જ લાગે આપણને. સ્ફૂર્તિ લાગે. હા, સ્ફૂર્તિદાયક શરીર થઈ જાય. આખો દિવસ એનર્જેટિક ફીલ કરવામાં આવે છે અને સ્ત્રીઓ ઘણું બધું કામ કરતી હોય છે સવારથી સાંજ સુધી. એ હંમેશા પોતાના માટે ઓછું વિચારે છે અને પોતાના પરિવારજનો માટે વિચારે છે. બીજા બેન પણ છે. શું નામ છે આપનું? અલ્પા. અલ્પાબેન, તમે શું કહેવા માગશો કે યોગથી તમને શું મળ્યું છે? યોગથી સ્ત્રીઓને નાના મોટા ઘણા પ્રોબ્લેમ હોય છે, જેમ કે માનસિક રીતે, શારીરિક રીતે, તો આ યોગથી એ બધામાં નાના મોટા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. અને માનસિક રીતે બી આમ કેવું આખો દિવસ ફ્રેશ રહેવાય, માનસિક રીતે ફ્રેશ રહેવાય. સમય બદલાઈ ગયો છે, આપણે એટલા બધા ટેકનોલોજીની સાથે જોડાઈ ગયા છે અને સાથે સાથે એટલી બધી દિમાગ પર ભાર પણ વધી રહ્યો છે અને માનસિક રીતે આપણે ખૂબ તણાવ પણ મહેસૂસ કરતા રહી છે. વર્તમાન સમયની જો વધારે બીમારીઓની વાત કરવામાં આવે તો માનસિક બીમારીઓ લોકોમાં વધતી જાય છે. ટેન્શન, સ્ટ્રેસના કારણે અનેક ડિસીઝો શરીરમાં વધતા જાય છે. મુલાકાત લઈએ આગળ. શું નામ છે આપનું? વંદના પટેલ. વંદનાબેન, તમે શું કહેવા માગશો કે સમય બદલાઈ રહ્યો છે, લોકો ડિપ્રેશનમાં વધારે આવી જાય છે, નાની નાની સમસ્યાઓથી ઘેરાય અને પોતાની જાતને એકદમ ક્વિટ કરી દેતા હોય છે, હારી જાય છે જીવનથી, તમે શું મેસેજ આપશો? તેના માટે યોગા બેસ્ટ છે. યોગા કરવાથી છે ને માનસિક શાંતિ મળે છે અને આપણને રિલેક્સ થઈ જઈએ છીએ. માનસિક શાંતિ મળે. તમે કેટલા સમયથી આવો? હું પહેલાં 2 મહિના આવી હતી, પછી વચ્ચે મારે તબિયત સારી નહોતી ને એટલે નહોતી આવતી. આજથી જ ચાલુ કરીશ મેં. તમને કોઈ બીમારી કેવું હતું? હા, મને પથરીનો દુખાવો બહુ હતો એટલે હું વચ્ચે મેં બ્રેક પાડ્યો હતો. પથરીના દુખાવામાં રિલેક્સ લાગે છે? હા, રિલેક્સ લાગે છે. અત્યારે સારું છે? હા, અત્યારે સારું છે. ઘણા બધા રોગોનું જો દૂર કરવા હોય તો તમારે તમારો સમય તો ફાળવો જ જોઈએ. અને યોગા એટલી સરસ એક્સરસાઇઝ છે કે જે ગમે ત્યારે પણ કરી શકાય છે. એના યોગ ઇન્સ્ટ્રક્ટર છે, એમની સાથે તો મુલાકાત લઈશું. બીજા પણ બહેનો છે, એ પણ આપણને કંઈક કહેવા માગે છે. તમે શું કહેવા માગશો? આપનું નામ શું છે? સ્નેહલ. યોગા કરવાથી જે શરીરમાં બોડી એકદમ ફ્રી થઈ જાય છે, માઇન્ડ ફ્રેશ રહે છે, થાક નથી લાગતો, કોઈ બી કેલ્શિયમ કે વિટામિન જેની ઉણપ હોય બધામાં એવો એકદમ આવી જાય છે.
શરીરમાં જે પણ ઉણપ હોય એ યોગાથી દૂર કરી શકાય છે. ખોરાક પણ એટલા શુદ્ધ લેવા જોઈએ કે જેના કારણે સ્ત્રીઓમાં ઘણી બધી બીમારી થતી હોય એ દૂર થઈ જાય છે. વિટામિન બી 12ની જે ઉણપની વાત કરવામાં આવે તો તમને કહે છે ખરા કે તમે યોગા કરવા આવે તો કયો ખોરાક લેવો જોઈએ? હા, હેલ્ધી ફ્રૂટ છે, વેજીટેબલ છે, એપલ એ બધું ખાવાથી બી 12માં મળે છે. લિક્વિડ વધુ લેવાનું, જ્યુસ છે, ઓરેન્જ જ્યુસ, નારિયળ, કોકોનટ વોટર એ બધું લેવાથી બી 12 પૂરું પડે છે. પાણીની જો વાત કરવામાં આવે તો શિયાળાની આ ઋતુમાં પાણી ઓછું પીતા હોય છે આપણે લોકો, અને પાણીની પ્રત્યે આપણે એટલા બધા સભાન નથી કે બોડીને કેટલું પાણીની જરૂરિયાત છે. અને અહીંયા શીખવવામાં પણ આવે છે, બીજી પણ બહેનો છે તેમની સાથે આપણે વાત કરી કે પાણી કેટલું શરીરને જરૂરી છે. શું નામ છે આપનું? રેખાબેન. અને રેખાબેન, તમને અહીંયાથી શીખવવામાં પણ આવે છે કે દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ, તો પાણી કેટલું જરૂરી છે તમારી દ્રષ્ટિએ બોડી માટે? બોડી માટે 4 લિટર પાણી જરૂરી છે દિવસનું. યોગથી કમર ના દુખાવા એ બધું જતું રહે ને? યોગથી કમર નો દુખાવો જતું રહે છે. સ્ત્રીઓમાં કમરના દુખાવાની બહુ પ્રોબ્લેમ વધતી જાય છે, અને જો તમારે આ પ્રોબ્લેમનો સામનો ન કરવો હોય તો તમારી અમુક એજ બાદ તમારી યોગની શરૂઆતો કરી દેવી જોઈએ, યોગા કરવા જોઈએ. તમારું નામ શું છે? ટીબેન. અને તમે શું કરો છો? હાઉસવાઈફ. હાઉસવાઈફ છો, અને તમે તમારા માટે સમય કાઢીને આવ્યા છો. શું મેસેજ આપવા માગશો કે એવી ઘણી સ્ત્રીઓ છે કે જેમને પોતાના માટે સમય કાઢવો છે પણ સમય નથી કાઢી શકતી? યોગા આપણા માટે બહુ બેસ્ટ છે, એના માટે બોડી સ્કિન બધા માટે પરફેક્ટ જે હું કહું તો યોગા જ છે. જીમ અને એરોબિક્સ કરતાં યોગા પરફેક્ટ છે, અને મને એનાથી બહુ જ સારું રહે છે. હું એક વર્ષથી આવું છું, અને મને ગોઠણનો થોડોક પ્રોબ્લેમ હતો એ બી જતો રહ્યો છે, સ્કિન પ્રોબ્લેમ જતો રહ્યો છે, અને ઘરમાં બી થોડોક નેગેટિવ વિચાર આવતા તે બી સારા આવે, પોઝિટિવ આવે છે. ઘરમાં ટાઈમ આપી શકું છું, બધા સાથે સારી રીતે રહી શકીએ છીએ. એ યોગા ઇઝ બેસ્ટ. તમે એક વર્ષથી આવો છો, તમે તમારા ફ્રેન્ડને સજેસ્ટ કરો છો કે યોગ કરવાથી મને ફાયદા થયા? મારા ફ્રેન્ડ ઘણા બધા આવે છે અહીંયા સજેસ્ટ કે, મારા હસબન્ડ આવે છે, મારા સોસાયટીમાં આવે બધા આવે છે. અને તમને ફાયદા થયા? હા, બીજા ઘણા બધા થયા. શેર કરો છો, ઘણી બધી રોગો હોય છે કે મટી જાય છે. આપનું નામ શું છે? કાજલ ભલાળા. અને કાજલ, તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છો, અને તમે સમય કાઢી નાખ્યો છે તમારા માટે. શું મેસેજ આપશો? હું કહું છું યોગાથી શરીરમાં જે પણ બીમારી હોય છે એ સારી થઈ જાય છે. મેડિસિન કરતાં યોગા વધારે સારા છે. જો દવાખાને ન જવું હોય, ડૉક્ટરની મુલાકાત ન લેવી હોય તો યોગા તો કરવા જ જોઈએ, હેલ્થ પ્રત્યે સભાન રહેવું જ જોઈએ. તમારું નામ શું છે? અનાબેન. તમે શું મેસેજ આપવા માગશો? અને મને લીવરના ઉપર સોજો આવેલો છે, એટલે યોગા કરવાથી લીવરનો સોજો ઉતરી ગયો એવું લાગે છે. તમે ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે સજેસ્ટ કર્યું કે યોગા કરો? હા, ડોક્ટરને બતાવ્યું પછી મેં યોગા ચાલુ કર્યા, તો યોગાથી સારું છે રિઝલ્ટ. અને મન કેવું રહે છે? બેસ્ટ રહે છે, મન બહુ બેસ્ટ રહે, મન ફ્રેશ રહે છે. સમયની સાથે સ્ત્રીઓમાં ઘણા બધા શરીરમાં પરિવર્તન આવતા હોય છે. મોનોપોઝની સિચ્યુએશનમાં જ્યારે બહેનો આવતી હોય છે ત્યારે માનસિક સિચ્યુએશનની સાથે સાથે ફિઝિકલી પ્રોબ્લેમ પણ વધતી જતી હોય છે. મુલાકાત લઈએ આગળ. શું નામ છે આપનું? લીનાબેન. અને લીનાબેન, તમે શું કહેવા માગશો કે અમુક એજ થાય ત્યારબાદ સ્ત્રીઓને પોતાને એવું ફીલ થાય છે કે મેં મારા માટે સમય ન કાઢ્યો? સમય ન કાઢવાને કારણે ગિલ્ટી ફીલ પણ થતું હોય છે, અને સમય હાથમાંથી બહુ જલ્દી બધાને જતો રહેતો હોય છે. શું મેસેજ આપશો? બસ એ જ કહેવા માંગીશ આજની જનરેશનને કે પોતાના માટે થોડો ટાઈમ કાઢો, કારણ કે લેડીઝો ઘરના, અને હવે તો કોઈ લેડીઝ એવી નથી કે ઘરે બેસી રહે છે, બહારે બી કામ કરે છે, એટલે બધા પોતાના શિડ્યુલમાંથી થોડો ટાઈમ પોતાના માટે પણ કાઢી શકે. બસ એ જ મેસેજ આપીશ કે બધી લેડીઝો થોડો પોતાના માટે ટાઈમ કાઢીને યોગા જોઈન કરે. યોગાથી બહુ જ સારું રિઝલ્ટ મળે છે. મને બી બેક પ્રોબ્લેમ છે, તો મેં બી 20 દિવસ થયા જોઈન કર્યું છે, મને સારું રિઝલ્ટ છે. હા હા, અને યોગા થાય છે તમારા? હા હા હા. બોડીમાં કેટલા ચેન્જીસ લાગે છે? બહુ જ ચેન્જીસ લાગે છે. એકચ્યુઅલી નથી થતું, જે મીન્સ કે બોડી ડાઉન ના થાય કે એ બી થઈ શકે છે. સ્ટ્રેચેબલ? હા, સ્ટ્રેચેબલ થાય છે બોડી.
બહેનો ઘણો બધા મેસેજ આપી રહી છે કે તમે તમારા માટે સમય કાઢો, તમારા માટે સમય કાઢશો તો ઘણું બધું તમારા હાથમાં આવશે. સમયનું ખૂબ મહત્વ છે અને સ્ત્રીઓ સમયની સાથે બદલાતા રહેવું જોઈએ, પોતાના હેલ્થ પ્રત્યે સભાન રહેવું જોઈએ. ઘણી બધી બહેનો સવારથી સાંજ સુધી આ સેશનમાં આવે છે, પોતાની હેલ્થ પ્રત્યે સભાન થઈ છે અત્યારે બહેનો, સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે. આપનું નામ શું છે? હેતલબેન. અને તમે શું કહેવા માગશો? હું કહેવા માગું છું, મને અર્થરાઇટિસ છે, છેલ્લા 8 વર્ષથી અર્થરાઇટિસ છે અને હું 6 મહિનાથી અહીંયા આવું છું અને યોગા કરવાથી મને ઘણો બધો ફાયદો છે. શું ફાયદા થયા તમને યોગા કરવાથી? મને જે આ અર્થરાઇટિસમાં ઘણા બધા, મને જે આ બધા જોઈન્ટ બધા મૂવમેન્ટ નહોતા થતા એ બધા અત્યારે બરાબર થાય છે, મૂવમેન્ટ કરે છે. ઘરનું કામ સારી રીતે કરી, ઘરનું કામ સારી રીતે કરી શકું છું અને હું ટાઈમ કાઢીને આવું છું. એટલે હું બધી બહેનોને એ જ કહેવા માગું છું કે ઘર પણ સંભાળો અને યોગા પણ કરો, આપણા માટે પણ આપણે ટાઈમ થોડો કાઢવો જોઈએ, આપણા માટે પણ ટાઈમ કાઢવો જોઈએ. આપનું નામ શું છે? અમૃતાબેન. અને અમૃતાબેન, તમે શું મેસેજ આપવા માગશો? હું તો હું બધી બહેનોને કહું છું કે તમે લોકો યોગામાં આવો, કારણ કે મારી બોડી જો તો હું અહીંયા આવી ત્યારે સ્ટાર્ટિંગમાં મારી બોડી એકદમ વાઇબ્રેટ કરતું હતું, હું કોઈ યોગા જ નહોતી કરી શકતી, એટલું વેટ લોસ હતું મારું, વેટ વધારે હતું, હા હેવી બોડી હતી, બહુ હેવી હતી. બધા ડાયાબિટીસ, થાઇરોઇડ, બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બધા આનાથી સોલ્વ થઈ જાય. 8 દિવસ પછી મારી બોડી એટલી સ્ટ્રેચેબલ બની ગઈ કે મને એમ થયું, બધાને હું મેસેજ આપું છું કે તમે યોગમાં આવો, કારણ કે યોગ એટલા સારા છે કે તમારા શરીર માટે. આમ તો મને ઘરમાં ઘણી તકલીફ છે, માનસિક રીતે તકલીફ છે, બોડીની એટલી તકલીફ હતી કારણ કે મારા સસરા બેડ રેસ્ટ છે એટલે હું કોઈ પણ રીતે ઘરમાંથી બહાર નીકળી શકું એમ જ નથી, પણ તો પણ હું મારી બોડી માટે કરીને આટલું ટાઈમ કાઢું છું કારણ કે આ આપણા માટે સારું છે, આપણા શરીર માટે સારું છે. એ જ બધા બહેનોને કહું છું કે આવો યોગમાં. તમારા ઘરમાં પણ આટલી બધી તકલીફ હોવા છતાં તમે આટલો સમય કાઢી શકો છો અને બોડી તમારી હેવી હતી. અમુક સમયની સાથે સ્ત્રીઓ બોડી વધી જતી હોય છે, પ્રેગ્નન્સી બાદની જે સિચ્યુએશન કહેવાય, ક્યાંક માનસિક પ્રોબ્લેમના કારણે વધારે ઈટિંગ કરતી થાય છે ત્યારે બોડી વધી જાય છે, હોર્મોન્સ ચેન્જ થાય છે એટલે આપણી બોડીમાં ઘણો ડિફરન્ટ આવી જાય છે, અલગ અલગ થાય છે. અત્યારે તો મને તો જો કિડનીમાં ઇન્ફેક્શન છે, લીવરમાં છે, બીજું ડાયાબિટીસનું ચાલ્યું, સુગર લેવલનું એમ હતું કે છે કે નહીં એ પણ. હવે જ્યારે હું યોગમાં આવી એના પછી બધા રિપોર્ટ મારા નોર્મલ આવ્યા છે, કોઈ હવે કોઈ જાતનું તકલીફ નથી. પહેલો પ્રથમ તો મારી બોડી જ, મને એમ થતું મારાથી કંઈ થશે કે નહીં થાય, પણ બધું હવે વ્યવસ્થિત રીતે બધા યોગ કરી શકું છું. આ બેન માટે થઈ જાય તાલીઓ કે તેઓ આટલી ઘરની માનસિક પરિસ્થિતિ હોવા છતાં, બોડીમાં આટલી બધી તકલીફ હોવા છતાં પણ પોતાના માટે સમય કાઢે છે અને પોતાના માટે આવે છે અને હેલ્થ પ્રત્યે સભાન છે અને બીજી બહેનોને પણ મેસેજ આપે છે કે તમે પણ બહાર આવો, પોતાની હેલ્થ પ્રત્યે સભાન થાઓ. આપનું નામ શું છે? નિકિતા. નિકિતાબેન, તમને તો બાજુવાળા બેન ઇન્સ્પાયર કરી રહ્યા છે, શું કહેવા માગશો કે ઘણી બધી સ્ત્રીઓને ઇન્સ્પાયર કરવાની જરૂર છે અને તમે લોકો કહી રહ્યા છો કે હેલ્થ પ્રત્યે સભાન થાઓ? હેલ્પ પતે ઓલરેડી હોવું જ જોઈએ, આપણા પોતા માટે સમય નીકાળવો જ જોઈએ. અને એના માટે હું મારી પોતાની વાત કરું કે મને થાઇરોઇડ હતો, બીપી હતું, બધું જ હતું, એ અત્યારે કંટ્રોલ છે. જે હું 150 mg જે ગોળી લેતી હતી અત્યારે 50 mg જ લઉં છું થાઇરોઇડમાં, એટલે ઓલરેડી મને બહુ જ ફાયદો થયો છે. મારું વેઇટ ઓલરેડી 10 kg ઘટ્યું છે, લોસ થઈ ગયું છે આફ્ટર 6 મંથ. તમે વર્કિંગ લેડી હતા, હાઉસવાઈફ શું કરો છો? લેક્ચરર હતી. લેક્ચરર હતા, તમે તો એજ્યુકેટેડ કહેવાઓ અને એજ્યુકેટેડ લોકોમાં પણ સમય કાઢવાનો જે પ્રોબ્લેમ કહેવાય, હેલ્થ પ્રત્યેની જે સભાનતા છે એ ધીરે ધીરે આવી છે, પણ જેટલી જોઈએ એટલી આવી નથી, મેન્ટલી સ્ટ્રેસ વધતો હોય છે. હા, એટલે મેન્ટલી સ્ટ્રેસ વધે છે, એની માટે બહાર બી કામ હોય છે, ઘરનું બી કામ હોય છે, બાળકોનું બી હોય, ઘરના બી બધાનું હોય, પણ એનામાંથી બી આપણે આપણા માટે ટાઈમ નીકાળવો જ જોઈએ ઓલવેઝ. અને એનાથી આપણી હેલ્થ જો સારી થતી હોય તો હંમેશા માટે યોગા એ બેસ્ટ છે, બીજી બધી એક્સરસાઇઝ કરવા કરતાં પણ. વર્કિંગ લેડી હોય તો એને ઘણી બધી પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે, જોબ કરતી જ્યારે હોય સ્ત્રીઓ કે ઘરેથી જવાનું, બાળકોનું ધ્યાન રાખવાનું, પરિવારજનો સાથે મેનેજ કરવાનું, સોશિયલ ફંક્શનમાં જવાનું, બધા બધી જ રીતે તેને એલર્ટ રહેવું પડે છે અને ક્યાંક એ પોતાની જાતને પણ ચૂકી જાય છે. તમે શું મેસેજ આપશો? એ છે, પણ અહીંયા હાર્દિકભાઈ એમ બી આપણને ટાઈમ માટે સેટિંગ આપે છે કે સબ મોર્નિંગમાં બી હોય છે, નૂનમાં બી હોય છે અને ઇવનિંગમાં બી હોય છે, તો બધી રીતે ટાઈમ સેટિંગ આપણને કરી આપે છે, તો આપણે ઓલરેડી 24 અવર્સમાંથી આપણી માટે 1 અવર્સ નીકાળી જ શકીએ. થેન્ક યુ સો મચ. આપનું નામ શું છે? ડીમાબેન. અને તમારી ઉંમર કેટલી છે?
35 એજ છે. અને શું મેસેજ આપવા માગશો? આ એજમાં ઘણી બધા ચેન્જીસ આવતા રહેતા હોય છે અને તમે હેલ્થ પ્રત્યે સભાન થયા છો, કેટલા સમયથી આવો છો યોગામાં? મારા આજે પહેલો જ દિવસ છે. ઓહો, ફર્સ્ટ દિવસ છે, પણ તો એમ સારું છે. બધાએ મને રેફરન્સ આપ્યો છે કે તમે અહીંયા આવો, યોગા કરો, એટલે આપણે જ શરીર ફિટ રહેશે તો આપણે ઘરે પણ બધું મેનેજ કરી શકીએ છીએ. તમારા ફ્રેન્ડે તમને સજેસ્ટ કર્યું કે યોગમાં જાઓ. યોગમાં એટલે એક્સરસાઇઝ મેઇન. આપણે જે શરીરમાં, આપણે દવાખાનામાં 2 કલાક ત્યાં જઈને આપણે બગાડીએ છીએ લાઈન લગાવીને, એને કરતાં આપણે 2 કલાક અહીંયા ટાઈમ આપીએ તો એ સારું કહેવાય. ત્યાં પૈસા બગાડીએ એને કરતાં આપણે એ સારું. અને મેડિસિન ખાઈને એમ પણ તમે ઇફેક્ટ તો આવવાના જ છે ખોટા, એને કરતાં તમે યોગ કરો અને આપણે શરીર ફિટ રાખો, બીજું તો કંઈ નહીં. પહેલો દિવસ છે તમારો અને 1 કલાક તમે આપ્યો છે, તો શું કહેવા માગશો? આજની શરૂઆત તમે કરી છે. મારે વેટ એમ તો વધારે છે, પણ હું એમ કહેવા માગું છું કે 3 મહિના જે મેં પેકેજ લીધો છે એટલે મારે કમસે કમ 15 કિલો જેવું ઘટવું જોઈએ, ટાર્ગેટ રાખ્યો છે. એટલે બસ, બીજું તો કંઈ નહીં. અને હાર્દિકભાઈ અને આ બધા સપોર્ટ કરશે એટલે થશે. વેરી પોઝિટિવ. તો મિત્રો, સ્ત્રીઓ ખૂબ પોઝિટિવ થતી ગઈ છે, પોતાની હેલ્થ પ્રત્યે સભાન થતી જાય છે. સમયની સાથે જે પણ શરીરમાં પરિવર્તન આવતા હોય છે એમાં સ્ત્રીઓ અત્યારે સભાન થઈ છે, આગળ વધી છે, આજે પોતાના મુકામ પર પહોંચતી થઈ છે. યોગ એટલે હેલ્થ માટેનું એક રસ્તો છે કે તમે જો તમારા હેલ્થ પ્રત્યે સભાન હશો તો તમે તમારું જીવન ખૂબ સરળતાથી જીવી શકશો. તમે ફિટ હશો તો તમારા પરિવારજનોને ફિટ રાખી શકશો. અહીંયા યોગ ઇન્સ્ટ્રક્ટર છે, તેમની પણ મુલાકાત લઈએ. યોગથી કેટલા ફાયદા થાય છે, યોગ શિક્ષક છે, મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપનું નામ શું છે? મારું નામ છે હાર્દિક એલ સભાની. અને હાર્દિકભાઈ, યોગથી કેટલા ફાયદા થાય છે? યોગાથી તો સૌથી સૌપ્રથમ એક વસ્તુ છે કે તમારું બોડીની અંદર સ્ટેમિના સારું રહે છે, સ્ટ્રેન્થ વધે છે. કે જે તમે કામ કરો છો દિવસ દરમિયાન, જે અત્યારના જનરેશન સમય મુજબ જે લોકો કામ કરે છે તો થાકી વધારે જાય છે, જેના માટે યોગ ખૂબ જરૂરી છે. કે ડેઈલી સવારથી લઈને સાંજ સુધી લોકો કામ કરે, બસ કામ અમારી માટે ને અમે કામ માટે એવું સમજીએ છીએ, પણ એવું નહીં હોતું. શરીર માટે એક દિવસમાં 1 કલાક કાઢવો જરૂરી છે. અમારે ત્યાં ઘણા બધા ક્લાયન્ટો આવે છે જેની માટે, જે અમને કહે છે કે સર અમે આવીએ છીએ તો અમને સારું લાગે છે. ઘણા લોકો શું કરતા હોય કે અમે ઘર છીએ ને અમે કામ કરીએ છીએ ને બસ અમારું ઘર અને અમારું કામ સારું છે, એવું નહીં હોતું. પણ યોગ એવી વસ્તુ કે તમારું આખો દિવસ દરમિયાન જે કામ કરો છો એ કામ કરતાં જે તમે થાકી જાઓ છો, એ ન થાક લાગે, જે સ્ટેમિના રહે, સ્ફૂર્તિ રહે બોડીની અંદર, એની માટે યોગ કરવા ખાસ જરૂરી છે તમારે. અને શિયાળામાં જો તમે યોગ કરવામાં આવે તો તમારે એક તો શ્વાસોશ્વાસની અત્યારે અસ્થમાની જેની બીમારી હોય છે કે હાર્ટ પ્રોબ્લેમ હોય છે, અત્યારે મોસ્ટ ઓફલી લોકોને ડાયજેસ્ટિવ તકલીફ હોય છે કે કબજિયાત, એસિડિટી ને એવું બધું પ્રોબ્લેમ રહેતી હોય છે, જે યોગ કરવાથી સંપૂર્ણપણે દૂર કરી શકાય છે આપણે યોગ દ્વારા. ઘણા લોકો શું કહે છે કે અમે સર ઘણા ટાઈમથી યોગા કરીએ છીએ ઘરે, આ રીતે કરીએ છીએ, પણ જે પ્રોપર યોગા કરવા માટે તમારે તમારી વાત સાચી છે કે ઘણા બધા લોકો યોગા કરતા હોય છે, ટીવીમાં જોવે છે, બુક્સ વાંચે છે, પણ પ્રોપર યોગા, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ક્યારે શ્વાસ લેવો, ક્યારે શ્વાસને છોડવો, એ ક્રિયા એક શીખેલા વ્યક્તિ જ શીખવી શકે છે બીજાને. તમે ટીચર છો, ઘણી બધી સ્ત્રીઓ કહેતી હોય છે કે અમે તો યોગ કરીએ છીએ ઘરે કરીએ છીએ કે, પરંતુ જે શ્વાસોશ્વાસની જે ક્રિયા પર ક્યારે શ્વાસ લેવો, ક્યારે શ્વાસ ઉચ્છવાસ કરવો, એના વિશે આપ શું માહિતી આપશો? ઘણા બધા આસન એવા હોય જે પદ્ધતિસર કરવા પડે. ઘણા કે જેમ કે અનુલોમ વિલોમ છે, કપાલભાતી, ઘણા શરૂઆતમાં અમારે ત્યાં આવે ત્યારે અમને કહે છે કે નહીં અમે સર બધું કરીએ છીએ ઘરે, અમારા ઘરમાં જ છે બધું જીમ ને એવું. બટ જે તમે શ્વાસોશ્વાસની ક્રિયા છો સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ન કરો તો તમને ઘણા બધા એને આડઅસર એ થાય છે. એવું નહીં હોતું, યોગ કરવાથી બેનિફિટ જ મળે છે. જો તમે જે આસન, જેમ કે ઘણા લોકોને બેકપેનની તકલીફ હોય છે તો એ લોકો કપાલ ભાતીને બધું કરે તો એના કારણે એને સર બેકપેનની પ્રોબ્લેમ વધી જાય છે. ઘણા એમ કે નહીં મારાથી થશે નહીં થશે એમ કરીને ઘરે કરે છે, એવું વિચારે કે અમારે સેન્ટર ઉપર ક્યાં જવું 1 કલાક, એના કરતાં ઘરે કરી લઈએ તો સારું રહે. પણ એવું નહીં હોતું, સેન્ટર ઉપર તમે આવો છો તો તમને સૌથી વધારે અમે શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવીએ છીએ, બ્રીથિંગના એક્સરસાઇઝ જે અલગ અલગ આવે છે કે ઓમકાર હોય છે, બ્રાહ્મણી પ્રાણાયામ હોય છે, પછી અનુલોમ વિલોમ છે, અલગ અલગ 8 જાતના પ્રાણાયામ છે, તો 8-8 પ્રાણાયામ શીખવાડીએ છીએ. જોડે જોડે બીજી અલગ એક્ટિવિટીઝ હોય છે કે સ્કિનની એક્સરસાઇઝ હોય છે, આંખની એક્સરસાઇઝ હોય છે, વેઇટ લોસ માટે. અત્યારે સમય મુજબ જોઈએ તો અત્યારે બહારનું ખાવાનું વધી ગયું છે, જંક ફૂડ વધી ગયા છે, એના માટે તમારે ખાસ વેઇટ લોસ, જે વજન વધવાની
વધી ગઈ છે, એના કારણે મેદસ્વીતાના કારણે લોકોને પ્રોબ્લમ ઘણી બધી ક્રિએટ થાય છે. જેમ કે પ્રેગ્નન્સીમાં પ્રોબ્લમ થાય છે, લેડીઝોને સૌથી વધુ પ્રોબ્લમ હોય છે કે નાની ઉંમરની અંદર ઘણા લોકોનો વેઇટ જોવો તો બહુ જ હોય છે કે 20-25 વર્ષની ઉંમરની અંદર 60-70 કિલો 75 કિલો વજન હોય છે. તો એ લોકોને ઓછું કરવા માટે ખાસ યોગ મહત્ત્વના છે અને આગળ જીવનમાં ખાસ તમારે એને કામ આવે એમ છે યોગ. તમે કહ્યું કે અત્યારે ફાસ્ટફૂડનો સમય છે અને લોકો ખૂબ જોયા જાણ્યા વગર જે ઇટિંગ હેબિટ હોય છે, તેમને જે ખાવાની પદ્ધતિ હોય છે, જો યોગ કરતા હોય તો તમારી આ પદ્ધતિમાં કેટલું પરિવર્તન લાવી શકાય છે? જે જમવાની પદ્ધતિ છે, આપણી ત્રણ મેથડ છે, સવારે સારો એવો નાસ્તો, હેલ્ધી નાસ્તો, બપોરનું જમણ અને સાંજ. પણ લોકોને તો જ્યારે પણ સમય મળે ત્યારે કંઈક ને કંઈક નાખતા જ રહેતા હોય છે. અને બૌદ્ધિક શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે શરીર સાથે જે પણ તમે આરોગ્ય છો, શરીરની અંદર જે પણ આરોગ્ય છો, એ પણ એક યોગનો પ્રકાર છે. એમાં એક વસ્તુ કહેવાની કે તમારે એક ખોરાકનો કોઈ પણ વસ્તુનો એક શિડ્યુલ હોવો જોઈએ, સમય હોવો જોઈએ. કે યોગ તમે દિવસ દરમિયાન એક કલાક કરો છો તો એને જીવનની અંદર ગણી લો. ઘણે શું કરે, ખાવાનો ટાઈમ અલગ અલગ ચેન્જીસ હોય કે નાના છોકરાઓને ખાવા આપતા જોડે જોડે એ લોકો ખાવા માંડે, એ બધી વસ્તુ બંધ કરી દેવી પડે કે જેના કારણે એમના શરીરની અંદર ખરાબ અસર ઊભી થાય છે કે વેઇટ ગેઇન થાય છે. હા, એનું એક શિડ્યુલ ફિક્સ હોવું જોઈએ કે બપોરે તમે સવારે 8 વાગે જમો છો તો 8 વાગે જ જમો, 12 વાગે બપોરે ખાવ છો તો 12 વાગે જ ખાવ, ને સાંજનો સમય જે ખાઈને લોકો ઘણીવાર શું કરે છે કે ડાયરેક્ટ સૂઈ જાય છે અથવા આરામ કરે છે એ નહીં. એના સિવાય ઘડીક વોક કરો, વજ્રાસનમાં બેસો, જેના કારણે તમારું પાચનતંત્ર સારું રહે. પાચનતંત્ર સારું રહે એના કારણે તમને બીજી ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. ઘણા લોકોને અત્યારે ડાયાબિટીસ હોય છે તો શું કરે છે, ખોરાકમાં એ લોકો ધ્યાન નહીં આપતા ને વધી જાય છે ડાયાબિટીસ, ને પછી શું કહે છે કે અમને આ રીતની તકલીફ થઈ ગઈ છે, શું કરીએ. પણ ડૉક્ટરોનો વાંક નહીં હોતો, ડૉક્ટર સજેસ્ટ કરે છે કે તમે આ ટાઈપનો ખોરાક લો, તમને પ્રોબ્લેમ નહીં થાય. પણ એ લોકો સમજે નહીં તો એમને પ્રોબ્લેમ ક્રિએટ રહેવાની જ છે. અને વજન વધવાનું મેઇન રીઝન એ છે કે તમારે ખોરાકનો સમય એક ફિક્સ હોવો જોઈએ અને થોડુંક ડાયટ સારી રીતે તમારે કરવો જોઈએ. ઘણા લોકો ડાયટ પ્લાન આપીએ તો ઘણા એમ કહે કે નહીં, અમારાથી આટલો ડાયટ નહીં થાય. નોર્મલ એક ટાઈમ એવો સમય તમે ફિક્સ કરી નાખો, થોડુંક ઓછું ખાઓ. આપણે પૂરેપૂરું પેટ ભરીને ખાઈએ એટલે તમે બીમાર રહેવાના જ છો, અને ગેસ પ્રોબ્લેમ રહેવાની, એસિડિટી પ્રોબ્લેમ રહેવાની, ડાયજેસ્ટની એની પણ કોઈ પણ પ્રોબ્લેમ રહેવાની છે. તો એ પ્રોબ્લેમથી છુટકારો તમારે મેળવવો હોય તો તમારે એક ફિક્સ શિડ્યુલ ડાયટનો હોવો જોઈએ. યોગનો સમય કયો હોવો જોઈએ, જમ્યા પછી કેટલા સમય બાદ કરવા જોઈએ, જમ્યા પહેલાં કેટલા સમય પહેલાં કરવા જોઈએ, અને યોગ કર્યા પછી કઈ ક્રિયા કે જમવાનું કેટલું હોવું જોઈએ, એવું કંઈ શિડ્યુલ હોય ખરું? હા, એ રીતનું શિડ્યુલ હોય છે. યોગ કરવા માટે સૌ પ્રથમ તો આપણું પેટ સાફ હોવું જોઈએ, પ્લસ કે જમ્યાના 2 કલાક પછી યોગા થાય છે. અને સવારે મોર્નિંગમાં સવારે 5 વાગ્યાથી લઈને અનુકૂળ ટાઈમ છે 10 વાગ્યા સુધીનો, 5 થી 10માં તમે ગમે ત્યારે યોગ કરી શકો છો. હા, ભૂખ્યા પેટે. અને સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી કરી શકો છો યોગા. જોડે જોડે તમે જો ખોરાક ન લીધો હોય અને ખાલી પેટે હોય તો બપોરે ગમે તે અલગ ટાઈમે કરી શકો. જો પેટ ખાલી હોય અથવા તમારું ડાયજેસ્ટિવ સારી હોય તો કરી શકો. ડાયરેક્ટ તમે યોગ કરો ખાધા પછી તો નહીં સારું. ઘણા લોકોને એવું હોય છે કે સમય મળી ગયો છે, જમ્યા પછી પણ 1 કલાક બાદ પણ સમય છે તો ચલો યોગા કરી લઈએ. ઘણા પાસે સમયનો અભાવ હોય છે ત્યારે પણ એ આ પદ્ધતિ અપનાવતા હોય છે. હા, તો એની માટે એમને જમવાનો ટાઈમ, એક તો ખાવાનો ટાઈમ ચેન્જ કરી નાખવો પડે કે યોગ કરવાનો જે ટાઈમ હોય એના કરતાં 2 કલાક વહેલા ખાઈ લો. 2 થી 3 કલાક વહેલા ખાઈને પછી યોગ કરે તો એમને કોઈ પ્રોબ્લેમ ન થાય. જો એના પહેલાં ખાવામાં આવે તો પછી કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. અને શિયાળાની આ ઋતુ છે, પાણીની જો વાત કરવામાં આવે તો આપણા લોકોમાં પાણી કેટલું પીવું જોઈએ અને શરીરને કેટલું પાણી જરૂરી છે? શિયાળામાં ઘણા બધા લોકો પાણી ખૂબ ઓછું પીવે છે. શિયાળામાં પાણી લોકોને તરસ ઓછી લાગે છે ઘણીવાર, બટ પાણી વધારે તમારું ઓછામાં ઓછું પાણી 5 થી 6 લિટર જેટલું પીવું પડે. અત્યારે શું કરે છે લોકોને, શિયાળા કારણે ઠંડીના અભાવ હિસાબના કારણે પાણી પીતા નથી લોકો. પણ જે પાણીની અછત શરીરની અંદર આવી જાય તો પ્રોબ્લેમ ઘણી બધી ક્રિએટ થાય છે. ઘણા લોકોને માઇગ્રેન હોય છે, બીજી ઘણી બધી પ્રોબ્લેમ હોય છે પેટને લગતી, તો એની માટે ખાસ ઉપયોગી છે. અને પૂરતા પ્રમાણમાં જે પાણી છે એ જોઈએ જ તે, એ ન પીવે તો અંદર બીજા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે. અને અત્યારે વર્તમાન સમયની જો વાત કરવામાં આવે કે ડિપ્રેશન, તાણ, ચિંતા, સમય બદલાયો છે. ટેકનોલોજીકલ યુગમાં આપણે જીવી રહ્યા છે, બધું જ આપણા હાથમાં છે. મોબાઈલ થ્રુ આપણે બધું જ શીખી શકીએ છીએ. પણ આ જે માનસિકની પ્રોબ્લેમ હોય છે વધતી જાય છે, લોકો ખૂબ જલ્દી થાકી જાય છે, હારી જાય છે, ફરિયાદો કરતા થયા છે,
યોગમાંથી યોગ કરતા હોય જે લોકો એને કેટલા ફાયદા થાય છે ને કયું આસન કરવું જોઈએ કે જેના કારણે તે શાંતિથી પોતાના મનને શાંત રાખી શકે? મન શાંત રાખવા માટે શીર્ષાસન છે, સર્વાંગાસન છે, પછી મેડિટેશન છે, પ્રાણાયામ છે, ખાસ ઓમકાર છે, બ્રાહ્મણી પ્રાણાયામ છે, એવા ઘણા બધા અલગ અલગ પ્રાણાયામ હોય છે જેના કારણે તમે મનને શાંતિ આપી શકો છો. સૌથી વધારે બેસ્ટ જો હોય તો મેડિટેશન છે. મેડિટેશન દ્વારા માણસ જે ધારે એ કરી શકે છે. મેડિટેશનથી લોકોને મનને શાંતિ, ડિપ્રેશનમાં હોય તો ડિપ્રેશનથી બહાર આવી શકે છે લોકો, અને ઘણે માનસિક સ્ટ્રેસ હોય કે બસ હવે હું નહીં કરી શકું, નહીં મારાથી થાય, એ બધી વસ્તુ ઘણી બધી લેડીઝની અંદર પ્રોબ્લેમ હોય છે કે ઘરના પ્રોબ્લેમ્સના કારણે, તો એ વસ્તુ ખાસ એનાથી દૂર કરી શકાય છે કે મેડિટેશન દ્વારા આપણે માઇન્ડ ફ્રેશ એકદમ કરી શકાય છે અને પ્રાણાયામ દ્વારા. આભાર હાર્દિકભાઈ કે તમે યોગથી થતા ફાયદા વિશે ખૂબ સુંદર માહિતી આપી. મિત્રો, ઋષિ મુનિઓએ યોગની શોધ કરી હતી. ઋષિ મુનિઓ ખૂબ શક્તિશાળી હતા કે તમારા આંતરચક્ષુને કેવી રીતે મજબૂત રાખી શકાય છે, તમારા બોડીને કેવી રીતે ટકાવી શકાય છે. પહેલાંના સમયમાં આયુષ્ય ખૂબ લાંબુ હતું અને શરીર જેમ જેમ વૃદ્ધ થતું જતું, પણ શરીરમાં તાકાત ઓછી ન થાય અને શરીર તેવું ને તેવું ટકી રહે તેના માટે યોગ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. આ યોગ પદ્ધતિ વિદેશીઓ ખૂબ રીતે અપનાવી રહ્યા છે, પરંતુ ક્યાંક આપણે ભારતીયો આ પદ્ધતિથી અળગા થઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજની સફરમાં આજે આપણે યોગ વિશેની માહિતી મેળવી કે યોગા કરવાથી કેટલા ફાયદા થાય છે, કેટલી બધી સ્ત્રીઓ આજે સભાન થઈ છે પોતાની હેલ્થ પ્રત્યે, તે પણ આપણે માહિતી મેળવી. ગુડ મોર્નિંગ ગુજરાત આવી જ અવનવી સફરે તમને લઈ જશે. હવે સમય થઈ ગયો છે મારે તમને અલવિદા કહેવાનું. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નવી સફરે. હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો, આવજો.